ચાલો કાર્ય કરીએ પ્રશ્ન એક ગુણાકાર સ્વરૂપે લખો આપણે આગળ શીખી ગયા તે જ પ્રમાણે કરવાનું છે સૌથી ઊભા કેટલા છે તે ગણી લઈએ તો એક બે ત્રણ ને ચાર તો લખવાના ચાર ગુણ્યા હવે આડા ગણવાના એક બે ને ત્રણ તો ચાર ગુણ્યા ત્રણ ચાર તાલી કેટલા થાય બાદ હવે આ ગણી આ સ્ટાર પણ બાર જ હશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર હવે સૂર્ય છે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત ઊભા સાત છે તો લખો સાત ગુણ્યા આડા ગણવાના એક બે ત્રણ ચાર ને પાંચ તો સાત ગુણ્યા પાંચ સાત પંચા પાંત્રીસ હવે સ્માયલી છે એક બે ત્રણ ચાર ને પાંચ તો પાંચ ગુણ્યા ઊભા આડા બે છે તો પાંચ ગુણ્યા બે તો પાંચ દુ દસ આગળસો તો બધા દસ થશે ચોથું એમાં ફૂલ આપેલા છે તો ઊભા બે ફૂલ છે તો લખવાના બે ગુણ્યા આડા ત્રણ છે તો બે ગુણ્યા ત્રણ બેતાલી છ કુલ છ ફૂલ થઈ ગયા હવે ચોકલેટ છે ઊભી બે લાઈન છે તો લખવાના બે સૌથી પહેલાં ઊભી લાઈન ગણીને લખી દેવાના ગુણ્યા હવે આડા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ તો બે ગુણ્યા દસ બે દાન વીસ તો કુલ વીસ ચોકલેટ છે પ્રશ્ન બે જોડકા જોડો અહીંયા સંખ્યા આપી છે વચ્ચે ગુણ્યા સાત લખેલા છે બધામાં વચ્ચે નથી લખ્યા ખાલી ઉપર જ આપી દીધેલું છે તો આપણે એવું સમજવાનું કે આ જે સંખ્યા છે તેટલા ગુણ્યા સાત કરવાના છે અને જે જવાબ આવે તેને આ ધારો કે નવ સતા નવ સતા કેટલા થાય તો તેની સાથે જોડી દેવાના તો નવ સતા તેસઠ તો નવને તેસઠ સાથે જોડવાના આ તમને ઘડી આવડતા હશે તો જ આવડશે હવે બાર છે તો બાર ગુણ્યા સાત બાર સત્તા ચોર્યાસી તો બારને ચોર્યાસી સાથે જોડી દો ચૌદ ગુણ્યા સાત કરવાના તો ચૌદ સત્તા અઠ્ઠાણું ચૌદને અઠ્ઠાણું સાથે જોડી દો છ ગુણ્યા સાત છ સત્તા બેતાળીસ તો છ ને બેતાળીસ સાથે જોડી દો તેર ગુણ્યા સાત તેર સત્તા એકાણું તેરને એકાણું સાથે જોડી દો તે જ પ્રમાણે બીજું કરવાનું છે છવ્વીસ એકવીસ ચોવીસ ઓગણીસ ને સત્યાવીસ આપેલા છે એટલા ગુણ્યા સાત કરવાના તો છવ્વીસ ગુણ્યા સાત કરો તો જવાબ આવશે એકસો બ્યાસી તો છવ્વીસ સત્તા એકસો બ્યાસી તો એકસો બ્યાસી સાથે જોડી દેવાનું તે જ રીતે તમારે આ બધી સંખ્યાનો ગુણ્યા સાત કરવાના અને જે જવાબ આવે તેની સાથે જોડવાનું છે તો બીજો દાખલો હોમવર્કમાં કરવાનો છે ત્રીજું અહીંયા આપણને વચ્ચે ભાગાકારની નિશાની આપેલ છે જે નિશાની આપી હોય તે ખાસ ધ્યાનથી જોવાની પછી રીત કરવાની છે તો અત્યાર સુધી આપણને બેમાં ગુણ્યા સાત આપ્યું હતું અહીંયા ભાગ્યા સાત આપ્યું છે ને અહીંયા એકસો બાર છે તો એકસો બાર ભાગ્યા સાત રફમાં કરવાનું એકસો બાર ભાગ્યા સાત સાતના ઘડિયામાં અગિયાર નહીં આવે તો સાત એકા સાતથી ભાગ ચલવીશું અગિયારમાંથી સાત જઈ તો ચાર ઉપરથી બે ઉતારીએ તો સાતના ઘડિયામાં બેતાળીસ ક્યાં આવશે સાત છંગ બેતાળીસ બે માંથી બે જાય તો શૂન્ય ચારમાંથી ચાર જાય તો શૂન્ય તો આવશે સોળ તો એકસો બાર ભાગ્યા સાત કરીએ તો જવાબ સોળ આવે તો તેને સોળ સાથે જોડી દો એકસો ભાગ્યા સાત તો એકસો ચોપન ભાગ્યા સાત કરવાના સાતના ઘડિયામાં પંદર નહીં આવે તો પંદરથી નાની સંખ્યા સાત દુ ચૌદ પાંચમાંથી ચાર જાય તો એક એકમાંથી એક જાય તો શૂન્ય ઉપરથી ચાર ઉતારીએ સાતના ઘડિયામાં ચૌદ સાત દુ ચૌદ ચારમાંથી ચાર જાય તો શૂન્ય એકમાંથી એક જાય તો શૂન્ય જવાબ આવશે બાવીસ તો એકસો ભાગ્યા સાત કરીએ તો આવે બાવીસ તે જ રીતે એકસો ઓગણીસ ભાગ્યા સાત એકસો એકસઠ ભાગ્યા સાત અને એકસો પંચોતેર ભાગ્યા સાત કરીને જે જવાબ આવે તેની સાથે જોડવાનો છે તો પ્રશ્ન બે અને ત્રણ હોમવર્કમાં કરવાના છે પ્રશ્ન ત્રણ સાતનો ઘડિયો પૂર્ણ કરો અહીં એક ફૂલ આપ્યું છે તો એક ગુણ્યા સાત સાતનો ઘડિયો કીધું છે એટલે આપણે વચ્ચે સાત લખીશું આમાં ઊંધું આપ્યું છે આમાં પહેલાં એક બે ત્રણ આપ્યું છે અને વચ્ચે સાત લખ્યું છે જ્યારે આપણે ઘડિયો બોલીએ તો સાત ગુણ્યા એક બરાબર સાત એ પ્રમાણે લખીએ છે સાત ગુણ્યા બે બરાબર ચૌદ પણ આમાં એક બે ત્રણ આગળ આપ્યું છે તો જેટલા ફૂલ છે એટલા આગળ લખ્યા છે ગુણ્યા સાતનો ઘડિયો કીધો છે એટલે ગુણ્યા સાત બરાબર સાત કેમ સાત લખ્યા છે અહીંયા સાતનો ઘડિયો પૂર્ણ કરવાનો કીધો છે એટલે હવે બે ફૂલ છે તો બે ગુણ્યા સાત એટલે બે ગુણ્યા સાત બરાબર ચૌદ અને આ સાત ક્યાંથી આવ્યા કે આ એક ફૂલના સાત પાંદડા પાંદડી છે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત એટલે બે ફૂલ છે અને સા એક ફૂલને સાત પાંદડી છે તો બે ગુણ્યા સાત બરાબર ચૌદ ત્રણ ફૂલ છે તો લખે છે ત્રણ ગુણ્યા એક ફૂલને સાત પાંદડી છે તો ગુણ્યા સાત ત્રણ સત્તા એકવીસ તે જ રીતે ચાર ફૂલ છે તો લખવાના ચાર ગુણ્યા એક ફૂલને સાત પાંદડી તો ચાર ગુણ્યા સાત બરાબર અઠ્ઠાવીસ તે જ રીતે પાંચ ફૂલ તો પાંચ ગુણ્યા સાત બરાબર પાંત્રીસ છ ફૂલ તો છ ગુણ્યા સાત બરાબર બેતાળીસ સાત ફૂલ છે તો સાત ગુણ્યા સાત બરાબર ઓગણપચાસ આઠ ફૂલ છે તો આઠ ગુણ્યા સાત બરાબર છપ્પન આઠ સત્તા છપ્પન નવ ફૂલ છે દરેકને સાત પાંદડી છે તો નવ ગુણ્યા સાત એટલે નવ સત્તા તેસઠ દસ ફૂલ છે અને દરેક ફૂલમાં સાત પાંદડી છે તો દસ ગુણ્યા સાત દસ સત્તા સિત્તેર આ રીતે સાતનો ઘડિયો પૂર્ણ કરેલો છે પ્રશ્ન ચાર મદદથી ખાલી ખાના પૂર્ણ કરો ઉદાહરણ આપ્યું છે વચ્ચે ચોવીસ લખેલા છે તો ચોવીસ કઈ કઈ રીતે થાય કયા કયા ઘડિયામાં ચોવીસ આવે તે બાજુમાં લખીને બતાવ્યું છે એક તો આઠ ટાલી ચોવીસ છ ચોક ચોવીસ ત્રણ અઠા ચોવીસ અને ચાર છંગ ચોવીસ અહીંયા જે બે સંખ્યા લખો તેની ઊંધી કરી દો એટલે પણ એ જ સંખ્યા થાય બીજું છે બાર તો બાર કયા કયા ઘડિયામાં આવે તો એક તો બે ગુણ્યા છ બે છંગ બાર થાય હવે આનું ઊંધું કરી દેવાનું અહીંયા તો છ દુ બાર બે છંગ પણ બાર થાય અને છ દુ પણ બાર થાય ત્યાર પછી ત્રણ ગુણ્યા ચાર ત્રણ ચોક બાર હવે ચાર ગુણ્યા ત્રણ ચાર ઊંધા કરી દે તો ચાર ગુણ્યા ત્રણ ચાર તાલી બાર થાય તે જ પ્રમાણે અહીંયા વીસ છે તો વીસ કયા કયા ઘડિયામાં આવે પહેલાં તો બે ગુણ્યા દસ બે દાન વીસ હવે આનું ઊંધું કરીએ તો દસ ગુણ્યા બે દસ દુ વીસ તમને એક આવડે તેના પરથી બીજું આવડી જ જશે ત્યાર પછી હવે બીજું તો બીજા કયા ઘડિયામાં વીસ આવે તો પાંચ ચોક વીસ અને આનું ઊંધું કરીએ તો ચાર ગુણ્યા પાંચ ચાર પંચાપણ વીસ થાય ચોથું એમાં અઢાર કરવાના છે તો અઢાર કયા કયા ઘડિયામાં આવે તો બે બેનો ઘડિયો બોલીએ તો બે નવા અઢાર હવે આને ઊંધા કરીએ તો નવ ગુણ્યા બે નવ દુ અઢાર હવે છ તાલીસ અઢાર અને આનું ઊંધું કરીએ તો ત્રણ છક અઢાર તો ત્રણ ગુણ્યા છ એટલે જે જે ઘડિયામાં અઢાર આવે તે ઘડિયો અહીંયા લખવાનો છે પ્રશ્ન પાંચ અને છ સ્વાધ્યપુથીમાં તમને મેં આગળ હોમવર્કમાં આપેલા તે તમારા થઈ ગયા હશે પ્રશ્ન સાત નીચેના દાખલા ગણો દાખલા નંબર એક એક નોટબુકમાં છન્નું પાના હોય તો હવે આઠ નોટબુકના કુલ કેટલા પાના થાય આપણને એકના પાના આપ્યા છે અને વધારે એટલે કે આઠ નોટબુકના શોધવાના છે તો મેં કીધું હતું કે આમાં ગુણાકાર થાય અને પદ મૂકાય કે એક નોટબુકના છન્નું પાના તો આઠ નોટબુકના કેટલા પાના ક્રોસ ગુણાકાર કરીશું તો આઠ ગુણ્યા છન્નું ભાગ્યા એક અથવા તો ડાયરેક્ટ છન્નું ગુણ્યા આઠ કરીએ આઠ છડતાલીસો આઠ વદી ચાર આઠ નવા બોતેર બોતેર ને ચાર છોતેર જવાબ આવશે સાતસો અડસઠ તો લખવાનું આઠ નોટબુકના કુલ સાતસો અડસઠ પાના થાય દાખલા નંબર બે એક ટેબલની કિંમત રૂપિયા બસો છપ્પન હોય તો આવા નવ ટેબલની કિંમત કેટલા રૂપિયા થાય ઉપરની જેમ જ પદ મૂકાશે એકની કિંમત આપેલી છે વધારે નિશોધવાની છે એટલે ગુણાકાર થશે પણ એના માટે આપણે એક પદ મૂકવું પડશે કે એક ટેબલની કિંમત બસો છપ્પન રૂપિયા તો નવ ટેબલની કિંમત કેટલા રૂપિયા બાજુમાં ગુણાકાર કરીએ તો બસો છપ્પન ગુણ્યા નવ ભાગ્યા એક થશે તો આપણે ડાયરેક્ટ ગુણાકાર જ કરીએ બસો છપ્પન ગુણ્યા નવ ના સમજ પડે તો આ રીતે કરવાનું બસો છપ્પન ગુણ્યા નવ છેદમાં એક આવશે એક ના લખે તો ચાલે હવે નવ નવનો ઘડિયો બોલવાનો નવ ગુણ્યા છ નવ એકા નવ નવ દુ અઢાર નવતાલીસ સત્તાવીસ નવ ચોક છત્રીસ નવ પંચા પિસ્તાલીસ નવ છક ચોપન ચોપનો ચાર વધી પાંચ નવ પંચા પિસ્તાળીસ પિસ્તાળીસ ને પાંચ પચાસ શૂન્ય વધી પાંચ નવ દુ અઢાર અઢારમાં પાંચ ઉમેરીએ તો ત્રેવીસ તો બે હજાર ત્રણસો ને ચાર આખા વાક્યમાં જવાબ આવશે નવ ટેબલની કિંમત બે હજાર ત્રણસો ચાર રૂપિયા થાય ત્રીજો બાર અઠવાડિયાના કુલ કેટલા દિવસો થાય તો આપણે પહેલાં એ યાદ રાખવાનું કે એક અઠવાડિયાના કેટલા દિવસ થાય તો એક અઠવાડિયાના સાત દિવસ એક અઠવાડિયું બરાબર સાત દિવસ તો પદ આવશે બાર અઠવાડિયા બરાબર કેટલા દિવસ ક્રોસ ગુણાકાર કરવાનો બાર ગુણ્યા સાત છેદમાં એક આવશે તો બાજુમાં ગુણાકાર કરીએ બાર ગુણ્યા સાત ડાયરેક્ટ ઘડિયો આવડતો હોય બારનો તો તો તમને તરત જ જવાબ ખબર પડી જશે ના આવડે તો બાર ગુણ્યા સાત કરવાના સાત દુ ચૌદ ચાર વધી એક સાત એકા સાત ને એક આઠ ઘડિયા આવડવા જ જોઈએ હવે ના આવડે એવું ચાલે નહીં તો જવાબ આવશે બાર અઠવાડિયાના કુલ ચોર્યાસી દિવસ થાય અહીંયા ગુણાકાર કરવો હોય તો કરી દેવાનો બાર ગુણ્યા સાત છેદમાં એક એટલે બાર ગુણ્યા સાત ગુણાકાર બાજુમાં કર્યો છે ચોથું ગુલાબને એક હારની કિંમત રૂપિયા અઠાવન હોય તો આવા પચીસ હાડની કિંમત કેટલા રૂપિયા થાય આમાં પણ એકની કિંમત આપી છે વધારે અઠાવન રૂપિયા તો પચીસ હારની કિંમત કેટલા રૂપિયા તો પચીસ ગુણ્યા અઠાવન છેદમાં એક તો પચીસ ગુણ્યા અઠ્ઠાવન કરે કે અઠ્ઠાવન ગુણ્યા પચીસ કરે જવાબ સરખો જ આવે આપણે ઉપર મોટી સંખ્યા લખીશું નીચે નાની બે અંકની સંખ્યા છે એટલે પહેલાં એક શૂન્ય આવશે બે અઠા સોળો છ વધી એક બે પંચા દસ ને એક અગિયાર પાંચ અઠા ચાલીસ શૂન્ય વદ્દી ચાર પાછું પાછું પચીસ પચીસ ને ચાર ઓગણત્રીસ શૂન્ય નવ ને છ પંદર પાંચ વદે એક બે ને એક ત્રણ ને એક ચાર એક વત્તા શૂન્ય એક જવાબ આવશે પચીસ હારની કિંમત એક હજાર ચારસો પચાસ રૂપિયા થાય પાંચમું એક લારીમાં ત્રણસો પચાસ ચીકુ હોય તો આવી આઠ લારીમાં કેટલા ચીકુ હોય તો એક લારીમાં ત્રણસો પચાસ ચીકુ તો આઠ લારીમાં કેટલા ચીકુ તો આઠ ગુણ્યા ત્રણસો પચાસ છેદમાં એક ગુણાકાર કરીએ તો ત્રણસો પચાસ ગુણ્યા આઠ આઠ ગુણ્યા શૂન્ય શૂન્ય આઠ પંચાચાલીસો શૂન્ય બદલી ચાર આઠતાલીસ ચોવીસ ચોવીસ ને ચાર અઠ્ઠાવીસ તો બે હજાર આઠસો ચીખું હોય જવાબ આવશે આઠ લારીમાં બે હજાર આઠસો ચીખું હોય